સ્વીટ નંબર 272, દાખલા નંબર 16. બિલકુલ અલગ દાખલો છે અને ખૂબ જ સહેલો દાખલો છે. અત્યાર સુધી આપણે ખાતા કયા બનાવતા? પહેલું મૂડી. આ દાખલામાં એક જ ખાતું બનાવવાનું. આપણે ત્રણે ત્રણ ભાગીદારના મૂડી ખાતા બનાવતા. આ દાખલામાં એક જ ભાગીદાર જે નિવૃત્ત થાય છે એનું મૂડી ખાતું, એના સિવાય બીજું કઈ બનાવવાનું નથી. પુનઃમૂલ્યાંકન નહીં, રોકડ નહીં, પાકું સ્થવાય નહીં. એટલે સહેલો દાખલો બનાવી, કારણ કે એક જ ખાતું બનાવવાનું છે, વિમલનો મૂડી ખાતું. જે કંઈ પણ વિગતો આવતી હોય એમાં લખતી જવાની. કમલ, બિમલ અને વિમલ 1:2:3 નફો નુકસાન વેચે છે, પાકા સરવૈયાની બાકીઓ છે, ત્રણ હવાલા પછીની છેલ્લી લીધી. વિમલનું મૂડી ખાતું તૈયાર કરો. ચલો પાકા સરવૈયાની પહેલી વિગત, મૂડી. કમલ, બિમલ અને વિમલ કોની મૂડી લખાશે? મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ સામાન્ય ના મત, ભાગીદાર વચ્ચે વેચી દેવાય. મૂડી ખાતાની જમા 24 લખવાના કે એમાં વિમલનો ભાગ 3ના છેદમાં, પછી આપેલી છે વિમલની કઈ બાજુ લખાશે? જમા બાજુ. એની પછી પાઘડી. આ કઈ પાઘડી હોય? જૂની પાઘડી. મૂડી ખાતાની ઉધાર 31/5/16 ના રોજ વિમલનું મૃત્યુ. અત્યાર સુધીના બધા દાખલામાં શું હતું? નિવૃત્ત થતો. અને આમાં એક બે દાખલામાં મૃત્યુ પણ આવેલું, પણ એ મૃત્યુ થાય ને ત્યારે ભાગીદાર વચ્ચે અંતર અંતર સમજૂતી હોય કે વર્ષના છેલ્લા દિવસે જ મૃત્યુ પામવાનું, એટલે દાખલો અઘરો બને. ક્યારે મૃત્યુ પામવાનું? છેલ્લા દિવસે. આમાં જરા કે સમજૂતી ખોરવાઈ ગઈ. આ ક્યારે મૃત્યુ પામ્યો? 31/5/2016. પહેલી લીટીમાં જો પાકા સરવૈયાની તારીખ કઈ છે? ત્રીજા મહિનાની છેલ્લી, પછી ચોથો. અને વિમલ કેટલા મહિનામાં મૃત્યુ પામ્યો? બે જ મહિનામાં મૃત્યુ પામ્યો. તો પહેલો સવાલ, વિમલને પૂરેપૂરા 12 મહિનાનો નફો અપાય કે ન અપાય? તો કેટલા મહિનાનો નફો અપાય? 2 મહિના. કેમ 2 જ મહિનાનો? 2 જ મહિનાનો. બીજો સવાલ, નફો માલિક દરરોજ નક્કી કરે, દર મહિને નક્કી કરે કે દર વર્ષે? દર વર્ષે. વિમલ ક્યારે મૃત્યુ પામ્યો? 2 મહિના. તો આ વર્ષે કેટલો નફો થયો એ ખબર હોય? હવે આ વર્ષે નફો કેટલો થયો એ જ ખબર નથી, તો એને 2 મહિનાનો નફો કઈ રીતે આપવાનો? તો એની માટે શું કરવાનું? છેલ્લા 2-4 વર્ષમાં જે કંઈ પણ નફો થતો હોય ને એ નફાની શું લઈ લેવાની? સરેરાશ. કે છેલ્લા 3 વર્ષમાં આટલો નફો થાય છે તો ધારી લેવાનું કે આ વર્ષે પણ એટલો જ નફો થશે, અને 2 મહિના પ્રમાણે જે વિમલને થતા હોય પૈસા આપી દેવો. ચાલુ વર્ષે કેમ નફો ન મળે? કેટલા મહિના પૂરા થયા? નફો નક્કી થાય? નફો કે નુકસાન ક્યારે નક્કી થાય? વર્ષની અંતે. તો આ દાખલામાં આપણે નફો આપીશું ને, તો એ કેટલા મહિનાનો આપીશું? 2. આ ચાલુ વર્ષનો અત્યારે આપણી પાસે હોય તો 2-3 વર્ષની શું લઈ લઈશું? નફાની જમા બાજુ આપવાનો, અને નફા માટે જે વિગત લખો ને એ યાદ રાખવાની છે. નફા માટેની વિગત લખવાની, નફા નુકસાન ઉપલબ્ધ ખાતે. કયા ખાતે? નફા નુકસાન ઉપલબ્ધ, કારણ કે હજી નફો નક્કી નથી થયો. પેઢીની પાઘડી 3 વર્ષના સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી જેટલી ગણવી. નીચે 3 વર્ષનો નફો આપેલો છે, એના 2 વર્ષની ખરીદી. નવી પાઘડી આપેલી હોય તો નિવૃત્ત ભાગીદાર બોલો શું થાય? જમા. અને બાકીના બંને ઉધાર. છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાને આધારે મૃત્યુ તારીખ સુધીનો નફો પણ કેટલા મહિનાનો?
મૂડી પર કેટલા ટકા આવ્યા છે? 12 ટકા. વિમલ નું મૂડી ખાતું તૈયાર શરૂઆત કરી. કઈ તારીખે મૃત્યુ પામે? તો બધામાં જ તારીખ કેટલી લખવાની? 31/5/2016. પહેલા બોલો શું આપેલી છે? વિમલ ની મૂડી. વિમલ ની મૂડી બોલો કેટલી છે? 30,000. મૂડી ખાતાની જમા બાજુ શું લખવાની? બોલો વિમલ ની મૂડી 30,000. એની પછી શું છે? સામાન્ય. વેચી દેવાય. મૂડી ખાતાની બોલો કઈ બાજુ? જમા બાજુ. સામાન્ય નામાં 12,000. કઈ રીતે? વિમલ ના ખાતાની 31/5/16 લોન નું વ્યાજ. પણ આ દાખલામાં કઈ કીધું તો નથી ગણવાનું. તે કીધું છે વિમલ ની લોન નું વ્યાજ. તો કેમ લખ્યું ભાઈ? ભાગીદાર ની લોન પર વ્યાજ નો ઉલ્લેખ ન હોય તો? અત્યાર સુધી કેટલી બધી વાર ભાગીદાર ની લોન આવી, એ એકે વખત વ્યાજ નો ગણ. અને આ જ દાખલામાં ગણ ભાગીદાર ની લોન પહેલી વાર આવી. ભાગીદાર નિવૃત્ત ક્યારે થાય? 1/4/17. એટલે કેટલા દિવસ પછી? 1/4/16. કેટલા દિવસ પછી? એક જ દિવસ પછી. વર્ષના છેલ્લા દિવસે અથવા નવા વર્ષના પહેલા દિવસે ભાગીદાર નિવૃત્ત થાય તો લોન કઈ ગણાય? કારણ કે લોન ના પૈસા વાપરેલા નથી, એક જ દિવસ લોન વાપરેલી છે એટલે વ્યાજ ગણાય નહીં. આ દાખલામાં શું કામ ગણવાનું છે? તો કે પહેલી તારીખ કઈ છે? 31/3/16. અને પછીની કઈ છે? એટલે કેટલા મહિના? 2 મહિના લોન નો ઉપયોગ કર્યો છે એટલા માટે વ્યાજ ગણવાનો. સમજાણું કે ન સમજાણું? ચલો તારીખ, સોરી, રકમ કેટલી છે લોન ની? 10,000. કેટલા ટકા વ્યાજ? 10%. કેટલા મહિના? 2/12. 100 રૂપિયા. એની પછી પાગડી. કઈ પાગડી હોય? મૂડી ખાતાની ઉધાર બાજુ 31/5/16 પાગડી ખાતે. ટોટલ કેટલી છે? 12,000 ગુણ્યા 6,000. કેટલી? 6,000. એની પછી હવાલા. 31/5 વિમલ મૃત્યુ થાય છે. પેઢીની પાગડી કઈ રીતે ગણવાની કીધેલી છે? એટલે સરેરાશ નફાની ને? કેટલા વર્ષનો સરેરાશ? તો ગણતરી કરીએ પાગડીની ગણતરી. પાગડીની ગણતરીના કેટલા સ્ટેપ આવશે? 2. પહેલું સ્ટેપ સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો. ચાલો, કુલ નફો એટલે 3-3 વર્ષના નફાનો સરવાળો ભાગ્યા કેટલા વર્ષ? 30,000. અને પાગડી કહેવાય? ના. સ્ટેપ નંબર 2. પાગડી બરાબર સરેરાશ. પાગડી કેટલી આવી? 6,000. ચલો, પાગડી ની અમનું ના ચેપ્ટર માં થાય. નિવૃત્ત ભાગીદાર બોલો શું કરવાનું? નિવૃત્ત કોણ છે? વિમલ ના મૂડી ખાતે પૂરેપૂરી પાગડી કે વિમલ ના ભાગ? 60,000 ગુણ્યા 30,000. ઉધાર કોણ કોણ થશે? કમલ અને
કમલના મૂડી ખાતે ઉધાર, પછી વિમલના મૂડી ખાતે ઉધાર, કયા પ્રમાણમાં? કૌંસમાં લખીશું આપણે લાભના પ્રમાણમાં. દાખલામાં જુઓ ને કે નવું પ્રમાણ છે, નવું પ્રમાણ ન આપે તો દસ હજાર અને કમલ અને વિમલ ના મૂડી ખાતા છે આપણી પાસે. વિમલ નું મૂડી ખાતું છે, બોલો એની કઈ બાજુ? સામી ની વિગત લખાય, એક વિગત કે બે? પહેલી અને બીજી વિમલ ના દસ હજાર અને સમજાણો આ દસ હજાર અને વીસ હજાર. હવાલા નંબર બે. છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નફાને આધારે મૃત્યુ તારીખ સુધીનો નફો ગણવાનો છે. નફો જમા બાજુ અપાય, નફાને કયા ખાતે લખવાની સૂચના આપેલી? નફા નુકસાન ઉપલક ખાતે. કઈ રીતે આપવાનો? છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ. તો ત્રણ વર્ષનો સરેરાશ નફો છે, તો કૌંસમાં હું પહેલા લખીશ કેટલા? ગુણ્યા મૃત્યુ તારીખ સુધીનો. મૃત્યુ તારીખ એટલે કેટલા મહિના? બે મહિના, એટલે બે ના છેદમાં પાંચ હજાર નહીં લખાય. શું કામ? હજી એક ગુણી આવશે, કોઈને ખબર પડે તો બોલો. આ નફો 30,000 છે ને, આખી પેઢીનો છે. આ ખાતું ખાલી કોનું છે? તો આમાં વિમલનો ભાગ 3/6. સમજાણો કે નહીં? 30,000 નફો તો આખી પેઢીનો ને. 30,000 નફો એને બે મહિનાના નફામાં ફેરવ્યો, અને પછી વિમલનો નફો 2500. આગળ મૂડી પર કેટલા ટકા વ્યાજ? મૂડીનું વ્યાજ બોલો. મૂડીની નીચે આવશે, લખાશે મૂડીનું વ્યાજ. ઉપર જો મૂડી કેટલી? કેટલા ટકા? હજી 3600 નહીં આવે. આખા વર્ષનું થોડું ગણવાનું છે. 30,000 ગુણ્યા 12% કેટલા મહિનાનું? બે ના છેદમાં છે. કોઈ વિગત? સરવાળો જમા સાઈડ વધારે છે. 85,000 ઉધાર સાઈડ બાદ કરો. 79,200 બોલો. શું લખવાનું? 31,500. નિવૃત સિવાય નો હોત તો શું લખત? બા આ લઈ ગયા. નિવૃત ભાગીદાર ની લેણી રકમ 79,200. નિવૃત ભાગીદાર ની લેણી રકમ અંગે સૂચના ન આપે તો લોન કરે. તો સામે શું લખાય? વિમલ ની. સમજાણો દાખલો. અઘરો છે કોઈ દાખલો? આની પછીનો દાખલો પણ આની જેવો જ છે, પણ એ ભાગીદાર નું મૂડી ખાતું બનાવવાની જગ્યાએ બનાવવાનું છે ભાગીદાર ના પ્રતિનિધિ નું ખાતું. આની જેવું જ આવશે, માઇનોર થોડો એવો ચેન્જ આવશે.